सरकार नल से जल योजना हेठ घरे घरे पानी पहुंचाड़वानो दावो तो करे छे, त्यारे जी 24 कलाकना रियालिटी चेक में घणी जग्याए आ दावा पोकळ साबित थया छे। मध्य अने दक्षिण गुजरातना ग्रामीण विस्तारोना लोकोनी स्थिति खूब ज दयनीय छे। जो कि राज्यना पाणी पुरवठा मंत्रीना मते पाणीनी कोई ज समस्या नथी। आवो जोईए रिपोर्ट। પાણી જ્યારે કિંમતી જણસ બને છે ત્યારે કંઈક આવી સ્થિતિ સર્જાય છે। બે વેળા પાણી માટે સંઘર્ષ કરવો પડે છે, જીવવા માટે પાણી જરૂરી, પાણી મેળવવા અંગ દજાડતી ગરમીને પણ સહન કરવી પડે છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંધીયાના મુવાડા અને મસાદરા ગામના લોકો પાણી મેળવવા માટે કંઈક આ પ્રકારનો સંઘર્ષ કરે છે। લોકોએ કૂવા, હેન્ડપંપ, બોરમાંથી પાણી મેળવવું પડે છે, એમ પણ મળે એની ગેરંટી નથી। પાણી જૂથ યોજના હેઠળ બે વર્ષ પહેલાં લાખો રૂપિયા ખર્ચીને ગામમાં ટાંકો પંપ તો બનાવી દેવાયા છે, પણ આજ સુધી ઘર સુધી પાણીનું એક ટીપું પણ પહોંચ્યું નથી। નલ સે જલ યોજનાની કામગીરી પૂરી થઈ ગઈ છે, પણ કનેક્શન ન અપાતા જ પાણી નથી મળતું। પાણી અમારે જોઈએ છે, અત્યારે બહુ તકલીફ છે અમને અમને તમે જોઈ ને પાઇપ મેં પાણી આવી, છોકરે ઉસુ કરીને પાણી પીવાલી, પણ એક એક ડગલો ના આવી, પછી અમારે બધાને ક્યાંથી થાય, અડધો અડધો ડાળ્યો કરી પાવાને આ સરકારે આલ્યું ખરું, મય પણ પાઇપમાં પાણી જ ના આવે ને, ખાલી આ બધી જમીને ઉસળ પાછળ કરીને પાઇપ દાબી પણ પાણી આવ્યું નહીં। પણ અત્યાર સુધી ખાલી ટોકો દેખાવ પૂરતો જ બનાવવામાં આવેલો છે। અમારા ગામની અંદર પાણી તો માત્ર બોરથી જ પીએ છે, અને એક બોર એવો છે કે જે કાયમ માટે અમારા ગામમાં પાણી પૂરું પાડતો હોય છે। બાકી જો કારંટા જૂથ યોજનાનું બનાવવામાં આવેલું દેખાવ પૂરતું અને કાગળ ઉપર જ કરવામાં આવેલું છે, માત્ર એને વર્ષે કલર જ મારવાનો આવે છે। છેલ્લા બે વર્ષથી બનાવવામાં આવેલું છે, પણ એની અંદર કોઈ ટીપું પાણી પાડવામાં આવેલું નથી। હવે પાટણના સાંતલપુર તાલુકાના આ દ્રશ્યો જુઓ, જ્યાં રણકાંઠા વિસ્તારમાં નલ સે જલ યોજનાના દાવા પોકળ સાબિત થયા છે। રાજુસરા ગામમાં પાણી માટે સંપ તો બનાવાયો છે, પણ સંપમાં નિયમિત પાણી પહોંચાડવાનું તંત્ર ભૂલી ગયું છે। સંપમાં પાણી આવવાનો કોઈ સમય નક્કી નથી। ગામ નજીક ન તો કોઈ કેનાલ છે, ન તો કોઈ કૂવો પણ નથી, એક તળાવ છે, તે પણ ઉનાળાની કાળજાળ ગરમીના કારણે ખાલીખમ છે। લોકોએ સંપના પાણી પર નિર્ભર રહેવું પડે છે। મહિલાઓ વહેલી સવારે પાણી માટે સંપ પર પહોંચી જાય છે, જો પાણી આવે તો તેમના નસીબ। અમને પાણી 3-4 દિવસ સપમાં ટીપું પાણી નથી આવતું, અમે 4-5 દિવસ આમ નામ લોનરિયા લઈ છે, અહીંયા પાણી સપમાં ભરવા આવી છે તો અહીંયા ઘડા નથી બૂટતા, અત્યારે પાણી ભરવા હાલ અમે આવીને તો ઘડા નથી બૂટતા બરાબર। હવે અમારે શું કરવું, અમારે અમારા બચ્ચાની મજૂરી કરવા જાવી કે અમે પાણી ભરીએ, કે અમારા બચ્ચાને નવરાવવાનું ધોવરાવવાનું, કોઈ બકરું હોય કોઈ ભેંસ હોય એને અમે શું કરીએ, આ જનાવર હાટું અમારે હાટું નથી, તમારે જનાવરને કેવી રીતે પાઈ શકીએ। મહિલાના આ શબ્દો સમગ્ર ગામની વેદના દર્શાવે છે, જેને તંત્ર સમજી શકતું નથી। કાળજાળ ગરમીમાં પણ અધિકારીઓ લોકોના ખબર પૂછવા પણ નથી આવતા। નવસારીના આદિવાસી વિસ્તારમાં પણ નળથી જળ યોજના ફારસ બની રહી છે। ખેરગામ તાલુકાના 50% એવા ગામ છે કે જ્યાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર છે। ખેરગામ, ચીખલી, વાંસદા તાલુકાના ઘણા ગામડાઓમાં પણ લોકો પાણી માટે વલખા મારવા મજબૂર છે। ડુંગરાળ અને પથરાળ વિસ્તારોના 10-12 ગામોમાં 500 ફૂટે પણ પાણી આવતા નથી। નલ સે જળ યોજના હેઠળ 2 વર્ષ પહેલાં 1 લાખ લીટરની ક્ષમતાવાળા મોટા સંપ બનાવાયા, જે બોરથી ભરીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનો પ્લાન હતો। સંપ બન્યા બાદ કૂવા ખોદી દેવાયા, પાણી ખેંચવા મોટરો લગાવી દેવાઈ, GBA મીટર પણ લટકાવી દીધા, પણ ઘર ઘર સુધી પાણીની લાઈન ન નખાતા જ તમામ સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। જે ભૂગર્ભ ટાંકો બનાવેલો એનો 2 વર્ષથી પાણીનો કોઈ ઉપયોગ નથી, ને પાણી આવતું નથી, ને જે પાણી આવે એનો જે વાપરવાનું આપતા નથી, લાઈન નથી કે કંઈ નથી, નળ નથી કે કંઈ નથી, અહીંયા જે લાઇટની સગવડ એ મીટર નથી કે કંઈ નથી, જે બનાવી મૂકેલું ખોખું છે એમને એમ જ પડેલું છે। તો સાહેબ અમારે શું કરવું, એમ આવી ત્યાં તમારા ઘર સુધી પાણી આવે, ઘર સુધી પાણી આવતું જ નથી, આની લાઈન જ નથી, પછી પાણી ક્યાંથી આવવાનું। લોકોની આ હાલાકી તમે જોઈ, પણ નવાઈની વાત તો એ છે કે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પાણીની કોઈ સમસ્યા નથી જણાતી। મંત્રીજીને લાગે છે કે રાજ્યના 1-2 ગામમાં જ પાણીની સમસ્યા છે। ના, એવું કાંઈ છે જ નહીં, ખોટી વાત ઉપજાવી કાઢી, કોઈ એકાદી જગ્યાએ એક ગામમાં સરપંચ કામ કરતા હોય નબળું થયું રાખી યોજના ફેલ ન જાય। ના, એવું કાંઈ છે જ નહીં, ખોટી વાત ઉપજાવી કાઢી, કોઈ એકાદી જગ્યાએ એક ગામમાં સરપંચ કામ કરતા હોય નબળું થયું રાખી યોજના ફેલ ન જાય।
મંત્રીજી હસતા હસતા પત્રકારોની વાતને નકારી કાઢે છે, પણ દ્રશ્યો જૂઠું નથી બોલતા, લોકો જૂઠું નથી બોલતા. નિષ્ફળતા સ્વીકારવાની જગ્યાએ હસી નાખવું એ લોકોની સમસ્યા પર હસવા સમાન છે. એક મંત્રી પાસેથી આ અપેક્ષા ન રાખી શકાય. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.